ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. એમેઝોન દ્વારા સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. 10 મિલિયન એમએસએમઈને ડિજિટલ રીતે સક્ષમ બનાવવાની કટિબદ્ધતા દર્શાવી. એમેઝોન ઇન્ડિયાએ આજે ભારતમાં તેના પ્રથમ ડિજિટલ કેન્દ્રને ગુજરાતમાં સુરતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રિક અને મોર્ટાર રિસોર્સ સેન્ટર છે, જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો એમએસએમઈ ને ઇ કોમર્સના લાભો અંગે શીખવાની તક તેમજ શિપિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સેવાઓ, જીએસટી અને ટેક્સેશન સપોર્ટ જેવી શ્રેણી થર્ડ પાર્ટી સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપશે, જેથી તેઓ ડિજિટલ ઉદ્યોગ સાહસિક તરીકેની તેમની યાત્રા શરૂ કરી શકે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં એમેઝોન ઇન્ડિયાના સિનિયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ અને એમેઝોન ઇન્ડિયાના વીપી મનીષ તિવારી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્ર સુરતમાં સૌથી મહત્વપૂર્ણ એમએસએમઈ ક્લસ્ટર પૈકીના એકમાં આવ્યું છે અને તે સુરતમાં તેમજ આસપાસની હજારો એમએસએમઈની જરૂરિયાતોને પૂર્ણ કરશે. એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હું આ પ્રકારની પહેલ બદલ એમેઝોન ઇન્ડિયાને અભિનંદન પાઠવું છું કે જે સાચા જ્ઞાન, કૌશલ્ય અને સહયોગથી એમએસએમઈને સજ્જ કરવામાં મદદરૂપ બનશે તેમજ ટેકનોલોજી અપનાવવા અને ઇ કોમર્સના લાભો બાબતે સહયોગ આપશે. આ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરના પડકારો બાદ પોતાના વ્યવસાયને પુનર્જીવિત કરવા અને પુનઃનિર્માણ કરવા ઉપર ધ્યાન આપી રહી છે. આ પ્રકારની પહેલ ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્રના વિઝનની દિશામાં આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આપણી એમએસએમઈને સક્ષમ બનાવશે. ભારતીય અર્થતંત્રમાં એમએસએમઈ વધુ મજબૂત ભૂમિકા ભજવે તે માટે આપણે તેમને સશક્ત અને સક્ષમ બનાવવાની જરૂર છે. મને ખુશી છે કે સુરતમાં પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્ર આવ્યું છે, જે હજારો એમએસએમઈ અને ટ્રેડર્સનું ઘર છે. મને વિશ્વાસ છે કે તેઓ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનીને લાભો પ્રાપ્ત કરશે. આ લોન્ચ અંગે વાત કરતાં અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે ગત વર્ષે સમભાવ ખાતે અમે જાહેરાત કરી હતી કે ભારતને વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન ભારતીય એમએસએમઈને ડિજિટાઇઝ કરવામાં મદદ કરવા એમેઝોન $1 બિલિયન રોકાણ કરશે. આજે અમે ગુજરાતના સુરતમાં અમારા પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રની શરૂઆત સાથે આ લક્ષ્યની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છીએ. એમએસએમઈની ઉપસ્થિતિ હોય ત્યાં સાચા ટૂલ્સ, સપોર્ટ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ જવાનો આ ઉત્તમ પ્રયાસ છે અને તેનાથી એમએસએમઈને ઇ કોમર્સના લાભો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર એમએસએમઈને ટેકનોલોજી અપનાવીને તેમના બિઝનેસના વિકાસમાં મદદ કરશે તેમજ ભારતીય અર્થતંત્રમાં સુધારા અને વૃદ્ધિ માટે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. ડિજિટલ કેન્દ્રની સ્થાપના અને સંચાલન માટે એમેઝોન સ્થાનિક પાર્ટનર્સ સાથે જોડાશે. તે સ્થાનિક પાર્ટનર્સને આવકના વધારાના સ્રોતો પ્રદાન કરવાની સાથે સાથે કોમર્સ અને નિકાસ બજારો અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે તેમજ એમએસએમઈને તેમના વ્યવસાયના વિકાસ માટે ટૂલ્સ ઓફર કરશે. એમએસએમઈ એમેઝોન ડિજિટલ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે તેમજ ઇ કોમર્સના લાભો અંગે તાલીમ, જીએસટી અને ટેક્સેશન સપોર્ટ, શિપિંગ અને લોજિસ્ટિક સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસ વગેરે સહિતની થર્ડ પાર્ટી સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. જો એમએસએમઈ એમેઝોન ટપકુન IN અથવા એમેઝોન ગ્લોબલ સેલિંગ, એમેઝોન પે, એમેઝોન કારીગર, એમેઝોન સહેલી, આઈ હેવ સ્પેસ, એમેઝોન ઇજી વગેરે જેવા એમેઝોનના બીજા પ્રોગ્રામ ઉપર ઓનબોર્ડિંગ સર્વિસ પ્રાપ્ત કરવાની પણ તેમને તક આપશે. ગત વર્ષે સંભાવ સમિટના ઉદ્ઘાટનમાં એમેઝોને 3 મહત્વપૂર્ણ વચનની જાહેરાત કરી હતી. 10 મિલિયન એમએસએમઈને ડિજિટલ રીતે સક્ષમ કરવી,
$10 બિલિયન ના મૂલ્યની ઈ-કોમર્સ નિકાસો સક્ષમ કરવી અને ભારતમાં 2020 અને 2025 વચ્ચે 1 મિલિયન વધારાની નોકરીઓનું સર્જન કરવું. કંપની તેના વચનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને તેણે પહેલેથી જ 2.5 મિલિયન MSMEને ડિજિટાઇઝ કરી છે. $3 બિલિયન મૂલ્યની કુલ નિકાસો સક્ષમ કરી છે, તેમજ ભારતમાં આજની તારીખમાં લગભગ 1 મિલિયન રોજગારની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે, જેમાં જાન્યુઆરી 2020 સુધીમાં 3 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનો સમાવેશ થાય છે.